દવોઈ જમિયતે ઉલમા હિંદના કોરોના વોરિયરો દ્વારા પોઈચા ગામના મૃત્યુ પામેલા પ્રૌઢના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોરોનાના ભયંકર કાળમાં કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિઓને પોતાના સંબંધીઓ પણ હાથ લગાવવા તૈયાર ના હોય તેવા કપરા સમયે છેલ્લા 10 માસથી મૃતકોની દફનવિધિ અને અંતિમ સંસ્કાર કરવા માટે જમિયતે ઉલમાએ હિંદ દભોઈના મુસ્લિમ કોરોના ફાઈટરો અવિરતપણે નિસ્વાર્થ ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે વડોદરા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન તેમજ જમિયતે ઉલમાએ હિંદ વડોદરાના જુબેરભાઈ ગુપલાની અને ડૉક્ટર મોહમ્મદ હુસેનના માર્ગદર્શન હેઠળ જમિયતે ઉલમાએ હિંદ ડભોઈના કાર્યકરો દ્વારા આજ સુધી 125 મૃતકોની દફનવિધિ તેમજ કેટલાક અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે. ન કરે નારાયણ ને જો આવી પરિસ્થિતિ સર્જાય તો તેવા સંજોગોમાં જમિયતે ઉલમાએ હિંદ ડભોઈની ટીમ દરેક સમાજના પરિવારો માટે 24 કલાક અડીખમ તેમજ સદા તત્પર રહેશે તેવું ડભોઈ જમિયતે ઉલમાએ હિંદના જનરલ સેક્રેટરી હાફિઝ ઇલિયાસ અખ્તરવાળાએ જણાવ્યું હતું. બરોડા ડૉક્ટર મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન જુબેરભાઈ ગોપડાની ડૉક્ટર મોહમ્મદ હુસેન સાહેબ મુક્તિ ઇમરાન સાહેબ અને VMCના અંદર આપણે પિયુષભાઈ છે ગોપાલ કાકા છે આ બધાના સહ સાક્ષાથી અમે લોકોએ અભી તક ડભોઈના અંદર કમસે કમ 125 ઉપર અમે લોકો દફનવિધિ બી કરી છે અને એના અલાવા કેટલી અંતિમ સંસ્કાર બી કર્યા છે. તો એ મોકા પર અમે આપણે દેશવાસીઓ છે હિન્દુસ્તાની છે તો અમે એના નાતા પર અમે હરેક માણસના લીધે અમે તૈયાર છે. જ્યારે બી કોઈ જગા પર આવી રીતના મૈયત થાય એના માટે અમારી જમિયતે ઉલમાએ હિંદ ડભોઈની ટીમ કોઈ માણસ ગભરાય ના. જ્યારે બી આ વસ્તુની જરૂર હશે અડધી રાતે બી તો ઇન્શાલ્લાહ એની દફનવિધિ માટે બી ને અંતિમ સંસ્કાર માટે બી અમારી ટીમ તમારા પાસે 24 કલાક માટે હાજર છે.